પેબલ્સ ગુજરાતી. ગણેશ ભગવાન અને ચંદ્ર. ગણેશ ચતુર્થી ના દિવસે બધા ગણેશાની મન ભાવતી મીઠાઈ બનાવે, લડ્ડુ અને ભગવાન સામે ધરાવે. એક વર્ષે ગણેશા પોતાના વાહન ઉંદર પર બેસીને એક ઘરથી બીજા ઘર જતા અને એમના મન ભાવતા લડ્ડુ ખાતા. વાહ, મજા પડી ગઈ, હવે હું વધારે નહીં ખાઈ શકું. ચાલ મિત્ર, પાછા જઈએ. હે ભગવાન, તમે કેટલા વજનદાર થઈ ગયા છો, હું બરાબર ચાલી પણ નથી શકતો. જેવા એ લોકો રસ્તાથી નીચે જઈ રહ્યા હતા, ત્યાં જ એક મોટો કોબરા એકદમ એમની સામે આવી ગયો. એ જોજે, આ, ઓ, હું માફી માંગુ છું ભગવાન. આ શું કરે છે તું? ગણેશ ભગવાન ઉઠ્યા અને પોતાને ઝાટક્યું. હે ભગવાન, હું તમને પાડવા નહોતો માંગતો. તારી ભૂલ નથી, ભૂલી જા. જેવા ગણેશ ભગવાન પોતાના વાહન પર બેસવા જવાના હતા, ત્યાં ચંદ્ર હસવા લાગ્યો. શું નજારો હતો! મારા પર હસવાનું બંધ કર. ગણેશાની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. એ ગુસ્સાથી દહાડીને બોલ્યા, મારા પર હસે છે ચંદ્રા, તારી હિંમત કેવી રીતે થઈ? તારે આની ભરપાઈ કરવી પડશે. પણ ચંદ્રા હસતો રહ્યો. હવે ગણેશાનો ગુસ્સો ફાટ્યો. હાથ ઊંચો કરીને પૂરા તાકાતથી એમણે એમની યુદ્ધની કુલ્હાડી ચંદ્રા પર ફેંકીને મારી. હસવાનું બંધ થઈ ગયું, કારણ કે કુલ્હાડી સીધી ચંદ્રાને છાતી પર ઘૂસી. આહ! ચંદ્રા સ્તબ્ધ થઈ ગયો. એનું તેજસ્વી ચાંદી જેવું પ્રકાશ ધુંધળું પડવા લાગ્યું અને અદ્રશ્ય થવા લાગ્યું. મારું પ્રકાશ ધુંધળું પડે છે. બધા ભગવાન સ્વર્ગમાંથી જોવા લાગ્યા. ચંદ્ર ક્યાં છે? સ્વર્ગમાં અંધારું કેમ છે? કોઈકે એના અંદરનું પ્રકાશ મારી નાખ્યું લાગે છે. નીચે વળતા જ એ લોકોએ ગણેશાને પોતાની મુઠ્ઠી આકાશ તરફ ગુસ્સામાં હલાવતી જોઈ. મને લાગે છે કે ચંદ્રાએ ગણેશાને ગુસ્સો અપાવ્યો છે. આપણે નીચે જઈને એનો ગુસ્સો શાંત કરવો પડશે. બધા ભગવાનોએ શું થયું છે એ સાંભળ્યું. એ લોકો નીચે આવ્યા અને ગુસ્સાથી ભરેલા ભગવાન સામે ઊભા રહી ગયા. એને માફ કરી દે, ચંદ્રને એનું પ્રકાશ પાછું આપી દે, આ જગ એના વગર ખોવાઈ જશે. ના, હવે એનું હસવાનું ક્યાં ગયું? હવે શું કરશું? આપણે રાહ જોઈશું. ગણેશાનો ગુસ્સો લાંબો નહીં ટકે. એ લોકોને જેવું લાગ્યું કે ગુસ્સો ઓછો થઈ ગયો છે, એ લોકોએ વાત મૂકી, તારે એનું પ્રકાશ પાછું આપવું જોઈએ, જગને એની જરૂર છે. ચંદ્રા આકાશમાં ચમકવું જોઈએ. ભલે, તમારા કહેવા પર કરી આપીશ. એ લોકોને આશ્વાસન આપવાના સમય પણ એના આંખનો એક ખતરનાક ગુસ્સો હતો. પણ એ આ દિવસ હંમેશા યાદ રાખશે. એ પ્રકાશિત અને ઉત્તેજિત આખા વર્ષ માટે નહીં રહી શકે જે મે પહેલા રહેતો હતો. એનું પ્રકાશ ધીમે ધીમે વધશે અને ખાલી એક દિવસ માટે એ પૂરો ચમકશે. પછી એનું પ્રકાશ પાછું ઓછું થશે, જ્યાર સુધી કઈ જ ન બચે. આજની જેમ એ ચાલશે. હજી પત્યું નથી. ચંદ્રાને એના પ્રકાશનું ઘમંડ છે ને. જો કોઈ પણ એને આજની રાત જોશે તો એ ગુનેગાર થશે, અને એવી ભૂલ માટે જે એણે કરી જ નથી. બેચારો ચંદ્રા, જો એણે શું પામ્યું. એ દિવસથી ચંદ્રા ધીરે પ્રકાશિત થાય છે, એક દિવસ માટે પૂર્ણ મોટો થાય છે, અને પછી ધીરે ધીરે અંધકારમાં જતો રહે છે. સાથે કોઈ પણ ચુસ્ત હિન્દુ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને નથી જોતો, ગણેશાના શ્રાપના ડરથી.
બબલ્સ ગુજરાતી.